પર મિસાઈલ અને ડ્રોન થી એટેક આ દેશે કરી એ સ્ટ્રાઇક તણાવ ચરમ સીમા પર ઈરાને મંગળવારે એટલે કે 16 જાન્યુઆરીએ પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જેશ અલ અલદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો તેના પર પાકિસ્તાને દાવો કર્યો છે કે હવાઈ હુમલામાં બે બાળકોના મોત થયા છે અને અન્ય 3 ઘાયલ થયા છે આ હુમલા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે આ એર એરસ્પેસનું ઉલ્લંઘન છે આ હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં હુમલા માટે મિસાઇલ અને ડ્રોન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઈરાન ની અંગ્રેજી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે આ હુમલો ઈરાન ના અર્ધ લશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે જોકે પાકિસ્તાને આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાની સંપ્રભુતાના આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ગંભીર પરિણામો આવી શકે છે પાકિસ્તાન ના એક અધિકારી કહ્યું કે આતંકવાદ એ ક્ષેત્રના તમામ દેશો માટે એક સામાન્ય ખતરો છે જેના માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ જો કે આવા હુમલાઓ સારા પાડોશી હોવાનો પુરાવા આપતા નથી આ કારણે દ્વિપક્ષીય વિશ્વાસ ગંભીર રીતે નબળો પડી શકે છે સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે